નમસ્તે. ચાલો આપણે આજે બાળકના વિકાસના તબક્કા વિશે વાત કરીએ. આ તબક્કા ખૂબ જ મહત્વનો હોય છે. અગર આ ચાર તબક્કા હોય છે બાળકના: આનંદની અનુભૂતિ, બેબલિંગ, ઉચ્ચારણ અને અનુકરણનું ભડકું. આ ચાર તબક્કા હોય છે. આ ચાર તબક્કામાં કોઈ પણ બાળકને તકલીફ થાય તો બાળક દિવ્યાંગ આવવાની શક્યતા રહે છે. પ્રથમ જોઈએ આપણે આનંદની અનુભૂતિ. 0 થી 3 માસનું બાળક પોતાનો આનંદ મળે તેવા પ્રયત્નો તેઓ અવાજો કર્યા કરે છે. આ અવાજ રુદન કરતાં કંઈક અલગ હોય છે. પર્યાવરણના સુખદ અવાજો બાળક સાંભળે છે. બાળકને મનમાં થાય તેવા અર્થપૂર્ણ અવાજ હોતો નથી, પરંતુ ધીરે ધીરે બાળક વારંવાર સાંભળીને અવાજ કરવાનો પ્રયત્ન કરે છે. માતાના અવાજની અનુભૂતિ કઈ રીતે ઓળખે છે? માતાના અવાજ સાંભળી બાળકે અવાજની દિશા તરફ મોં ફેરવી અને પ્રયત્ન કરે છે. તેમજ માતાના અવાજની સમજૂતી તેને રહેલી નથી, પરંતુ વારંવાર અવાજ સાંભળીને તેના પોતાની પોતિકાપણાની ભાવના અનુભવે છે. માતાના અવાજની અનુભૂતિ બાળકની વાણી વિકાસનું મહત્ત્વનું પગલું બને છે. માતા માત્ર બાળક સામે જોઈને બોલે છે, બાળક સમજતું નથી, પણ હાસ્ય દ્વારા તેનું અનુમોદન કરે છે. આ પ્રક્રિયાને બંને બાળકમાં સમાન જોવા મળે છે. સામાન્ય બાળક અને દિવ્યાંગ બાળકમાં સામાન્ય જોવા મળે છે. બીજો તબક્કો છે બેબલિંગ. 4 થી 9 માસના ગાળામાં બાળક એક સરખા જુદા જુદા અવાજ કાઢે છે. બાળકની વાણી વિકાસ માટે મહત્ત્વનો તબક્કો છે. આ 5 તબક્કામાં કરેલા બબડાટમાં કશો જ અર્થ હોતો નથી. ભૂખ લાગે, હસે, દૂધ પીએ ત્યારે હોઠ જીભ જેવા અવયવો અકસ્માત હલાવે છે અને અકસ્માતમાં નીકળેલો અવાજને બેબલિંગ કહેવાય છે. જેમ કે બા બા બા, પા પા પા, દા 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 જેવા ઉચ્ચારણો સાંભળવા મળે છે. આમ આ તબક્કે બાળક અવાજની રમત રમે છે. આ બાળકને મન એક રમત જે રમત છે તે પોતાનો અવાજ સાંભળે છે, આનંદિત બને છે, વારંવાર ઉચ્ચારણ કરે છે. આ સમયગાળામાં બાળકના વાંચન અવાજોનું હલનચલન થાય છે, તેનું સ્નાયુ શક્તિ કેળવાય છે, કાન તેનો અવાજ સાંભળે છે અને આનંદિત અનુભવે છે. આ સમય દરમિયાન વાતાવરણમાંથી આવતા અવાજો તરફ દિશા ફેરવે છે, મોઢું ફેરવે છે, પણ કંટ્રોલ કરી શકે છે અને અવાજની દિશા તરફ મોઢું ફેરવે છે. આ તબક્કે વાણી વિકાસ થયો ન ગણાય, પણ વાણીની પૂર્ણ તૈયારી થાય છે. આ તબક્કે સામાન્ય અને બધિર બાળકમાં તફાવત નજરે પડે છે. સાંભળતું બાળક અવાજ સાંભળી શકે છે, તે દિશામાં જોવાનો પ્રયત્ન કરે છે. જ્યારે વાતાવરણમાં અવાજો સાંભળી બધિર બાળક પણ તે દિશામાં જોતો હોય ત્યારે તે માત્ર અકસ્માત જ હોય છે. આમ અનાયાસે બધિર બાળક અને સાંભળતા બાળકની પ્રવૃત્તિ સરખી જોવા મળે છે, જે ખરેખર સાચું હોતું નથી. ટૂંકમાં બેબલિંગ, અવાજ ઉચ્ચારણ, વાણીની સમજ, સ્નાયુ શક્તિનું હલનચલન વગેરે માટે અગત્યનો તબક્કો છે. આમ બેબલિંગમાં બાળકે કરેલો બબડાટનો અર્થ હોતો નથી, પરંતુ તેનો અવાજ સાંભળી શકે અને તબક્કાથી બધિર બાળક સામાન્ય બાળક કરતાં કંઈક જુદું થઈ આવે છે. આમ આ તબક્કામાં કંઈક વિકાસની ધીમી ગતિ હોય તો બાળકમાં દિવ્યાંગતા આવવાની શક્યતા રહે છે. ત્રીજો નંબરનો તબક્કો છે ઉચ્ચારણ. 9 માસથી 12 માસના સમયગાળા દરમિયાન બાળક વાતાવરણમાંથી અનેક અવાજો સાંભળે છે. વારંવાર એક જ અર્થ સાંભળી તેનું અર્થઘટન કરે છે. બોલતી ભાષાની સમજ કેળવે છે અને સમજપૂર્વક ઉચ્ચારણ કરે છે. આ તબક્કે સૌપ્રથમ બાળક ઓષ્ટ્રીય ધ્વનિ જેવા કે મામા, બાબા, પાપા જેવા શબ્દો ઉચ્ચારે છે. બધિર બાળક સાંભળવાની શક્તિના કારણે આ પ્રક્રિયામાંથી બાકાત રહે છે. પોતે અવાજ સાંભળતો ન હોવાથી ઉચ્ચારણ કરતું નથી, પરંતુ તેની માતા તેની સામે ઓષ્ટ્રીય ફફડાવે તો અનાયાસે તેના મોઢામાંથી પાપા બાબા જેવા શબ્દો સરી પડે છે, પણ પોતે તે અવાજ સાંભળી શકતું નથી. ચોથો તબક્કો અનુકરણનો ભડગો. આ તબક્કો છે 1-2 માસથી 3 માસ સુધીનો છે. આ તબક્કે બાળક અનાયાસે વાતાવરણમાં બોલાતી ભાષાનું અનુકરણ કરે છે. બોલાયેલા વાક્યનું અનુકરણ ન કરતાં પોતે તે ભાષા કેળવી છે તેનો ઉપયોગ કરે છે. જેમ કે
મમ આપો બુ આપો આમ બાળક પોતાની જરૂરિયાત ઓછા શબ્દોમાં કહે છે પોતાને નવી ઢીંગલી કે બોલ જોઈ બાળક આખું વાક્ય ન બોલતા આ મારું છે તેમ કહે છે અને સ્વયં પૂરતી વાણી વ્યક્ત કરે છે સ્પષ્ટ ઉચ્ચારણ કરે છે બે થી ત્રણ વર્ષના ગાળામાં બાળક સમગ્ર ભાષાનું ઉચ્ચારણ આત્મસાત કરે છે અને અર્થપૂર્ણ ઉચ્ચારણ કરે છે આ તબક્કે બાળક વ્યાકરણનું પણ નિયમોનું અહીંથી જ શરૂઆત કરે છે તેમજ ગ્રહણ કરે છે જેમ કે પોપટ આવ્યો બાળક એમ નથી કહેતું કે પોપટ આવી ગાય ગયો પણ સાચું જ ઉચ્ચારણ કરે છે જેમ કે પોપટ આવ્યો ગાય ગાય વગેરે આ તબક્કે બધિર બાળક પણ અવાજ વાતાવરણમાં રહેતા હોવા છતાં પણ વાતાવરણમાંથી કોઈક અવાજ પ્રતિત કરી શકતા નથી પરિણામે તેમનો ભાષા વિકાસ અટકી જાય છે આમ આ બાળક આપણે ભાષા જ્ઞાન દ્વારા શિક્ષણ આપી તેમને પોતાના વ્યક્તિત્વની ભાન કરાવી શકે છે દરેક બાળક સંપૂર્ણ બધિર જ હોય પણ કેટલાક બાળકો પ્રાથમથી જ બધિર હોય તો એને જરૂરી સારવાર જરૂરી ટ્રીટમેન્ટ તેમજ સારું સર્વાયંત્ર આપીને બાળકનો વિકાસ કરી શકાય છે આમ બાળકના વિકાસના ચાર તબક્કા હોય છે આનંદની અનુભૂતિ બેબલિંગ ઉચ્ચારણ અનુકરણ પ્રવૃત્તિ અગર આ ચાર તબક્કામાં બાળકનો વિકાસ ધીમું હોય અથવા તો આ ચાર તબક્કામાં બાળકને તકલીફ પડતી હોય તો બાળક દિવ્યાંગ આવવાની શક્યતા રહે છે જેથી આ ચાર તબક્કામાં બાળક પ્રત્યે ખૂબ જ ધ્યાન આપવું જોઈએ જરૂરી થાય તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં અથવા તો જરૂરી સહાય કેન્દ્રમાં તેમજ યોગ્ય સલાહ સારવાર લેવી જોઈએ જેથી બાળકમાં દિવ્યાંગતા અટકાવી શકાય તેમજ બાળકનો વિકાસ કરાવી બાળકના સામાન્ય નાગરિક તરીકે આપણે એને સમાજમાં જોડી શકીએ નમસ્તે